ધોરાજા તાલુકાના દાઠા વાટલીયાના આનંદ આશ્રમમાં હનુમાન દાદાના સાનિધ્યમાં ભાગવત સપ્તાહમાં ભોજન મંડપ પટાગણમાં લાંબી કતારો લાગી. વક્તા કથાકાર પૂજ્ય શરદ દાદા વ્યાસ સુંદર રસપાન કરાવી રહ્યા છે. આજે જન્મદિવસ કેમ ઉજવવો સહિત સુંદર વાતો કરી શ્રોતાઓને સુંદર માહિતી આપી હતી. કથાકાર વક્તાએ જણાવેલ કે જન્મદિવસ ઉજવવા માટે ફૂંક મારીને મીણબત્તી ઓલવો નહીં અને જન્મદિવસ હોય તો ગાયોને દાન કરો, સ્કૂલમાં જઈ ગરીબ મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓની ફી ભરી આપો, વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને નોટબુક કે સાહિત્ય લઈ આપો, કપડાં સ્કૂલ ડ્રેસ લઈ આપો, ગરીબ મધ્યમવર્ગીય પરિવારને ભોજન રાશન લઈ આપો, ખોટા ખર્ચ જન્મદિવસની ઉજવણીમાં ન કરવા અપીલ કરી હતી. સૌ કોઈ શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વક્તા પૂજ્ય શરદ બાપુની વાતને વધાવી લીધી હતી. વક્તા કથાકાર આજે બરાબર ના ખીલ્યા હતા. સુંદર વાતો કરી આગવી શૈલીમાં રસપાનની સાથે જ્ઞાન પણ પીરસ્યું હતું. તળાજાના આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક અને શિવ કથાકાર ભારદ્વાજ બાપુને અહીં મહંત દવરા બિરદાવ્યા હતા. આજે ભોજન પ્રસાદ મંડપમાં લાંબી કતારો લાગી હતી. આનંદ આશ્રમના મહંત કાળુદાસ બાપુ, સુરેશ બાપુ, ભાવેશ બાપુ, તેમનો પરિવાર અને આસપાસ સાતેક ગામડાઓના અગ્રણીઓ, સેવાભાવીઓ, સ્વયંસેવકો, દાતાઓ સરાહનીય કાર્ય કરી રહી છે. યુવતીઓ, મહિલાઓ, યુવાનો, વડીલો સાથે સહકાર મળી રહ્યો છે. સૌ કોઈ તન મન ધનથી સેવા બજાવી રહ્યા છે. બોરડા ઉંચા કોટડા રોડ પર આવેલ આનંદ આશ્રમ ખાતે હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આનંદ આશ્રમના મહંત કાળુદાસ બાપુ, ભાવેશ બાપુ, સુરેશ બાપુ અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ સેવાભાવીઓ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય શરદ બાપુ વ્યાસ મૂળ વતન કુંભણ હાલ ધરમપુર વાળા સુંદર સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. ભોજન પ્રસાદની લાંબી કતારો લાગી હતી. આજે પણ વિશાળ મંડપ પટાગણ ટૂંકો પડ્યો હતો. હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર નવનિર્માણ નિમિત્તે લાભાર્થ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જ્યારે વ્યાસપીઠ પરથી દાતાઓ સેવાભાવીઓ દાન માટે ઉમટી પડવા જણાવેલ. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ. આપ સૌને વ્યવસ્થા ન પણ થાય તો માનસિક આ વિસ્તાર ઉપર ભગવાનની કૃપા કહેવાય. ઘરમાં જે અવાજ બોલો એ અવાજ બોલો, ઘરમાં જે અવાજ થી બોલતા હોય એટલું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, બહેનો બરાબર. આમ પણ એમાં એક વસ્તુની જરૂર પડે, એ વિચાર અસ્ખલિત હોવો જોઈએ, ટુકડે ટુકડે નહીં. એમ ના મી આપણે એ આપણે સ્નાન કર્યા પરમાત્માને, આપણે સ્નાન કર્યું એ માનસી ભક્તિ આપી. ત્રીજી ત્રીજો પ્રશ્ન હતો, મારે કયા સ્થાનમાં જવું. સાનિધ્યમ નિત્યદા કહ્યું, બેટા મારો આશીર્વાદ તને ભગવાન મળે. નારદ જેવા સંત આશીર્વાદ આપે પછી આમાં ક્યાં શંકા રહી. નારદ જેવા એને મળવું જ પડશે. આસપાસના વિસ્તારમાંથી પધારેલા પ્રત્યેક પ્રત્યેક મહાપુરુષો, સર્વે મહેમાનો અને સૌનું પણ એમાં એક વસ્તુની જરૂર પડે, એ વિચાર અસ્ખલિત હોવો જોઈએ, ટુકડે ટુકડે નહીં. એમ ના મી આપણે એ આપણે સ્નાન કર્યા પરમાત્માને, આપણે સ્નાન કરાયું ભગવતમાં માનસી ભક્તિ. એ માનસી ભક્તિ આપી. ત્રીજી ત્રીજો પ્રશ્ન હતો, મારે કયા સ્થાનમાં જવું. યમુના ભગવાન મળે. નારદ જેવા સંત આશીર્વાદ આપ. સ્નાન કરાવો શામ કરાવો.
ગઈકાલે માનસી ભક્તિની વાત કરી હતી. આ માનસી ભક્તિ એ વિચાર દાદા ગાતા વિચારો કે જમના ના કિનારે